નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાલે આપણે જોયું હતું આબોહવાને અસર કરતા પરિબળો સમાજમાં પાઠ 16 આબોહવા, એમાં આપણે કાલે જોયું હતું આબોહવાને અસર કરતા પરિબળો. આજે આપણે જોશું ભારતનું ઋતુ ચક્ર. હવે ભારત સરકારની જે દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. સૌથી પહેલા આવે છે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ. હવે શીત ઋતુ એટલે કે શિયાળો, જે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી હોય છે. ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, જે તમારે માર્ચ થી મે સુધી હોય છે. અને વર્ષા ઋતુ જેને આપણે કહે ચોમાસુ, જે જૂન થી સપ્ટેમ્બર સુધી હોય છે. નિવર્તન ઋતુ જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે, જે ઓક્ટોબર થી નવેમ્બર સુધીની હોય છે. હવે તમને એમ કીધું છે કે ભારત સરકારની જે દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુમાં એમને વહેંચણી કરી છે. કઈ કઈ 4 ઋતુ? તો કે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ, જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. આ તમારે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, તમારે ઘણી વખત 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે આવે છે, તો તમારે એનો શું જવાબ છે? તો કે ઓક્ટોબર થી નવેમ્બરમાં આવે છે. હવે આપણે એને વિસ્તારપૂર્વક જોશું તો સૌથી પહેલા છે તમારે શીત ઋતુ એટલે કે શિયાળો, જે ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ સુધીમાં આવે છે. તો હવે શીત ઋતુ કોને કહેવામાં આવે છે? શીત ઋતુ ક્યારે આવે છે? તો કે ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસના સમયગાળાને શીત ઋતુ એટલે કે શિયાળો કહેવામાં આવે છે. હવે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધીના જે સૂર્યના કિરણો છે, સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં એકદમ સીધા પડે છે અને ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીના જે સૂર્યના કિરણો છે, સૂર્યના કિરણો ત્રાસા જે કિરણો છે, ત્રાસા કિરણોની અસર હેઠળ હોવાથી ત્યાં આપણે તાપમાન કેવું અનુભવે છે? તો કે ઓછો અનુભવે છે. કેમ ઓછો અનુભવે? કારણ કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીના જે સૂર્યના કિરણો છે, સૂર્યના કિરણો ત્રાસા પડે છે, એટલા માટે આપણે ત્યાં હવામાન જે તાપમાન છે, તાપમાન ઓછું અનુભવીએ છીએ. અને મધ્ય એશિયામાંથી ભારત તરફ ઉત્તર પૂર્વ દિશાના જે પવનો છે, પવનો વાય છે અને આ પવનો સૂકા અને ઠંડા હોય છે. હવે આ પવનો સૂકા અને ઠંડા હોવાથી ત્યાંનું જે હવામાન છે, હવામાન પણ કેવું આપણે અનુભવે છે? તો કે સૂકું અને ઠંડુ હોય છે. અને આ ઋતુ દરમિયાન આકાશ કેવું હોય છે? તો કે સામાન્ય રીતે એના જે વાદળ વગરનું સ્વચ્છ હોય છે. આપણે અહીંયા જોયું તો કે શીત ઋતુ છે, શીત ઋતુ એટલે કે જે શિયાળો એ ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીનો હોય છે, 3 માસના સમયગાળાનો હોય છે. એટલે કે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધીના જે સૂર્યના કિરણો પડે છે, સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં એકદમ સીધા પડે છે અને ભારતનો જે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, એટલા માટે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીના સૂર્યના કિરણો ત્યાં ત્રાસા પડે છે, એટલા માટે આપણે ત્યાંનું જે તાપમાન છે, તાપમાન કેવું અનુભવે છે? તો કે ઓછું અનુભવીએ છીએ. અને મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના જે પવનો વાય છે, એ પવનો સૂકા અને ઠંડા હોય છે, એટલા માટે ત્યાંનું હવામાન પણ કેવું અનુભવીએ છીએ? આપણે સૂકું અને ઠંડુ અનુભવીએ છીએ. અને આ ઋતુ દરમિયાન આપણે જે શીત ઋતુ છે, શીત ઋતુ દરમિયાન આકાશ કેવો છે? તો કે આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ હોય છે અને ઉત્તર પૂર્વ છે, તો કે ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. હવે ઉત્તર પૂર્વ બાજુનું જે ભારત છે, ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે ત્યાં આપણે જોઈએ તો કે સમુદ્રથી એ વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. હવે આપણે અહીંયા ઉત્તર પૂર્વ છે, તો કે ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં કેવો છે? તો કે વધુ ઠંડો રહે છે, કારણ કે એ સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો જે અમુક ભાગ છે, એ ભાગ કેવો છે? તો કે રણ પ્રદેશ છે. એટલે કે શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ થાય છે અને આથી જે પવનની દિશા છે, એ શું થાય છે? બદલાય છે. હવે શિયાળામાં જે આ પ્રદેશ છે, એ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે અને એને કારણે પવનની દિશા શું થાય છે? બદલાઈ જાય છે અને ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનોનો શું થાય છે? ઉદ્ભવ થતો હોય છે. અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે.
એટલે કે આપણે દિલ્હીનું જો શિયાળાનું તાપમાન જોઈએ તો ઘણી વખત 10 સેલ્સિયસ કરતા નીચું જાય છે. અલ્હાબાદનું આપણે જોઈએ શિયાળામાં તાપમાન તો 16 સેલ્સિયસ અને કોલકાતામાં 18 સેલ્સિયસ કરતા પણ શું હોય છે, નીચું જતું હોય છે, એની આસપાસ હોય છે. મીન્સ કે હવે આ સમયે જે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંની આપણે જે ઠંડી અને ભારે હવા શું કરે છે, ભારે જે હવા હોય છે, ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવતી હોય છે. અને એ ઘસી આવતા એના જે મેદાનો સહિતનો જે ભાગ હોય છે, એટલે કે રાજસ્થાન છે, ગુજરાત છે, એ બાજુ શું હોય છે તો કે ઠંડીનું મોજું ફરી વળતું હોય છે. એને કારણે તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે, કેટલાક ભાગોમાં હિમ વર્ષા પડે છે, એને કારણે કપાસ જેવા પાકને શું થાય છે, નુકસાન થતું હોય છે. એટલે કે શીત ઋતુ છે તો શીત ઋતુમાં ઊંચા જે પર્વતીય પ્રદેશો છે એ પ્રદેશો સિવાયના કેટલાક ભાગોમાં ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા જે અતિશય ઠંડા પવનો છે એ પવનોને શું કરે છે, રોકી રાખે છે, અને એને કારણે ભારતને સખત ઠંડીથી એ બચાવતો હોય છે. તો આ તો તમારે શીત ઋતુ એટલે કે શીત ઋતુ છે, શીત ઋતુ એટલે કે શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધીના 3 માસના સમયગાળામાં આવે છે તેને આપણે કહીએ શીત ઋતુ, શિયાળો. હવે શિયાળો છે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધીના સૂર્યના જે કિરણો છે એ કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, અને ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના જે સૂર્યના કિરણો છે એ કિરણોની અસર હેઠળ ત્યાંનું તાપમાન કેવું આપણને જોવા મળે, ઓછું જોવા મળે. અને મધ્ય એશિયાથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના જે પવનો વાય છે એ પવનો એટલે કે સૂકા અને ઠંડા હોય છે, એને કારણે ત્યાંનું હવામાન આપણે સૂકું અને ઠંડુ અનુભવીએ છીએ. હવે આ ઋતુ દરમિયાન આકાશ એકદમ કેવું હોય છે, ત્યાંનું સ્વચ્છ વાદળા વગરનું સ્વચ્છ જોવા મળે છે. હવે ઘણીવાર આપણે જોઈએ તો દિલ્હીમાં જે શિયાળાનું તાપમાન છે તાપમાન આપણે ઘણીવાર 10 સેલ્સિયસ કરતા આપણને નીચું જોવા મળે છે. અલ્હાબાદમાં 16 સેલ્સિયસ, કલકત્તામાં 18 સેલ્સિયસની તાપમાનની આજુબાજુ આપણને જોવા મળે છે. હવે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ શું થાય છે, ઘસી આવે છે, એને કારણે ત્યાંના જે મેદાનો છે એ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે, અને તાપમાનમાં એકાએક શું થઈ જાય છે, ઘટાડો આપણને જોવા મળે છે. હવે કેટલાક ભાગોમાં હિમ વર્ષા થાય છે તો એને કારણે કપાસ જેવા પાકને નુકસાન થતું હોય છે. હવે આપણે અહીંયા જોઈએ તો શિયાળામાં ઘણી વખત રવિ પાક આપણે લેવામાં આવે છે, કારણ કે રવિ પાક કોને કહેવાય, અહીંયા તમને કીધું કે શિયાળામાં રવિ પાક લેવામાં આવે છે, તો રવિ પાક એટલે શું, તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. જે ઘઉં છે, ચણા છે, સરસવ છે, આ બધા આપણા રવિ પાક કહેવાય, આવા બધા પાક લેવામાં આવતા હોય છે. હવે શિયાળો છે તો શિયાળા દરમિયાન ઉત્તર ભારત અને કરતા દક્ષિણ ભારતની સ્થિતિ આપણે જોઈએ તો એકદમ જુદી હોય છે. હવે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની આપણે સ્થિતિ જોઈએ તો એકદમ જુદી હોય છે, કારણ કે દક્ષિણ ભારત છે એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. દક્ષિણ ભારત ક્યાં આવ્યો છે, તો કે ઉષ્ણ કટિબંધમાં આવેલો છે, અને વિશ્વ ઋતુની એકદમ નજીક છે, તથા જે દ્વીપકલ્પીય આકારે ધરાવતો હોય છે તેના અંદરના જે ભાગો છે એ ભાગોમાં આવેલા જે પ્રદેશો છે એ પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી હોતા, તેથી એના જે શિયાળાની જે ઋતુ હોય છે એ શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અનુભવાતી નથી અને ત્યાં હિમવર્ષા પણ થતી નથી. એવું તમને કીધું છે કે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની સ્થિતિ કેવો છે, એકદમ જુદી હોય છે, કારણ કે દક્ષિણ ભારત ક્યાં આવેલો છે, તો કે ઉષ્ણ કટિબંધમાં આવેલો છે અને તે વિશ્વ ઋતુની એકદમ નજીક છે, તથા તે દ્વીપકલ્પીય આકાર પણ ધરાવે છે. હવે તેના અંદરના ભાગ છે એ ભાગમાં આવેલા જે પ્રદેશો છે એ પ્રદેશો સમુદ્રથી વધુ દૂર હોતા નથી, તેથી ત્યાં શિયાળામાં ઉત્તર ભારત જેવી તમને શું કીધું છે કે ત્યાં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પણ અનુભવાતી નથી કે ત્યાં હિમવર્ષા પણ થતી નથી અને ત્યાં તાપમાન પણ કેવું છે, ઘણું નીચું આપણને જોવા મળે છે. દાખલા તરીકે માની લો કે જાન્યુઆરી માસ હોય તો જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 સેલ્સિયસ, જ્યારે
મદુરાઈનું તાપમાન 25 સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન 24 સેલ્સિયસ જેટલું આપણને અનુભવાય છે. જો કે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતના જે પહાડી સ્થળો છે એ પહાડી સ્થળોમાં શિયાળામાં નીચો તાપમાન આપણે અનુભવીએ છીએ. અને દક્ષિણથી આપણે ઉત્તર તરફ જઈએ તો દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં શું થતો આપણને જોવા મળશે, તો કે ઘટાડો થતો આપણને જોવા મળે છે. અને ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો આપણે ગણીએ છીએ. હવે ભારતમાં શિયાળાને આપણે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો આપણે શું કરીએ છીએ, ઋતુગાળો ગણવામાં આવે છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં આપણને જોવા મળે છે. હવે શિયાળામાં આપણે જોઈએ તો શિયાળામાં લાંબી અને ઠંડી રાત્રિને કારણે જ્યારે આપણે વહેલી સવાર થાય છે તો વહેલી સવારે આપણને ઝાકળ અને ધુમ્મસ તો આપણને અમુક ભાગોમાં અનુભવ થતો હોય છે. હવે દિવસો કેવા હોય, તો કે દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી જે વાતા સૂકા પવનો છે એ સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, તથા ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે એ મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા જે હવાના જે પવનો છે એ પવનો ભેદ લઈને આવે છે. હવે તમને કીધું કે શિયાળામાં જે જમીન પરથી આવતા જે સૂકા પવનો છે એ સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પરંતુ ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે એ મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવે છે, એટલા માટે ત્યાંનો જે ભેજ હોય છે એ ભેજવાળું હવામાન આવતું હોય છે. અને આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપરથી વધુ વરસાદ આપે છે. હવે ઉત્તર પૂર્વની આપણે વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે ત્યાં થોડો વરસાદ પડે છે. અને પંજાબ છે, હરિયાણા છે, આ બધા આજે પંજાબ છે, હરિયાણામાં જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ આવે છે. આપણે આગળ જોયું રવિ પાક માટે શિયાળામાં જે ખૂબ જ ઉપયોગી થાય છે, તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને આપણે રવિ પાક કહીએ. ઘઉં છે, ચણા છે, સરસવ છે, આ બધાને આપણે રવિ પાક કહીએ. હવે આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે, જેને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ, માવઠું કહીએ છીએ, તેને કહેવાય કમોસમી વરસાદ. તો આ થયું તમારે શીત ઋતુ વિશે. હવે આપણે જોઈએ ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, જે આપણે માર્ચથી મે મહિના સુધી અનુભવીએ છીએ. તો કે ભારતમાં માર્ચથી મે સુધીના સૂકા અને ગરમ હવાવાળા ઋતુવાળો જે આપણે કહીએ એને કહેવામાં આવે છે ઉનાળો, એટલે કે ગ્રીષ્મ ઋતુ. હવે માર્ચથી મે મહિના સુધીના ભારતના જમીન ભાગો પર જે સૂર્યના કિરણો પડે છે, સૂર્યના કિરણો કેવા પડે છે, તો કે લંબ પડે છે. હવે લંબ કિરણો દક્ષિણથી ઉત્તર એમ ક્રમશઃ પડતા જાય છે. હવે માર્ચથી મે મહિના સુધી ભારતના જે જમીન ભાગો છે એ જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર એમ ક્રમશઃ પડતા હોય છે, તેથી ને ત્યાંના જે ભૂમિભાગો છે ભૂમિભાગો પર વધુ ને વધુ ગરમ થતા જાય છે. ત્યાંના જે ભૂમિભાગો છે ભૂમિભાગો કેવા થાય છે કે ગરમ, વધુ ગરમ થતા જાય છે, કારણ કે ત્યાં સૂર્યના કિરણો લંબ પડે છે. તાપમાન પણ કેવું થતું જાય છે, તો કે સતત ઊંચું જતું જાય છે. હવે માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ ગણવામાં આવે છે. હવે આપણે ગ્રીષ્મ ઋતુમાં જોઈએ તો ગ્રીષ્મ ઋતુમાં જે માર્ચ મહિનો છે એ માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ ગણવામાં આવે છે, કારણ કે એ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન આપણે જોઈએ તો 40 સેલ્સિયસ જેટલું શું હોય છે, ઊંચું જતું હોય છે. હવે અને જ્યારે એપ્રિલ મહિનો આવે છે, તો કે એપ્રિલથી મે મહિનાનો દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમ અનુભવાય છે. એપ્રિલ અને મે મહિનામાં દરમિયાન આપણે જોઈએ તો મધ્ય અને જે ઉત્તર ભારત છે, ઉત્તર પશ્ચિમ ભારત, એ ઉત્તર પશ્ચિમ ભારતના સૌથી વધુ ગરમ ત્યાં હવા આપણે અનુભવીએ છીએ, કારણ કે ત્યાં કેટલાક સ્થળે આપણે જોઈએ તો 45 સેલ્સિયસથી 50 સેલ્સિયસ તાપમાન ત્યાં આપણે અનુભવતા છે. એટલા માટે ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે હવા કેવી હોય છે, તો કે ગરમ હવામાન આપણે અનુભવતા
હોય છે. હવે દ્વીપકલ્પીય છે, ઉચ્ચ પ્રદેશો છે, ત્યાંની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે અને ઉત્તર ભારતની જે સરખામણી કરીએ તો ત્યાંનો જે આંક હોય છે, હવામાનનો આંક એ કેવો હોય છે, નીચો હોય છે. હવે દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ, કોચીન અને બેંગાલોરનું તાપમાન 27 જેટલું હોય છે. હવે આપણે જોયું તો કે દિલ્હી છે, અલ્હાબાદ છે, ત્યાંનું તાપમાન જો 34 સેલ્સિયસ હોય ત્યારે જે મદુરાઈ છે તો મદુરાઈનું તાપમાન ત્યારે આપણે 30 સેલ્સિયસ જેટલું જ અનુભવીએ છીએ, જ્યારે કોચીન અને બેંગાલોરનું તાપમાન કેટલું હોય છે, 27 સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી આપણને જણાય છે, એટલા માટે આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાપમાન અનુભવતા હોઈએ છીએ. હવે આપણે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં આપણને કેવા આપણે પાક લઈએ છીએ, તો કે ઉનાળામાં લેવામાં આવતા પાકને આપણે જાયદ પાક કહેવામાં છે. ઉનાળામાં આપણે મોસ્ટ ઓફલી જાયદ પાક લેવામાં આવતો હોય છે, એટલે કે તરબૂચ છે, કાકડી છે, શાકભાજી છે, આવા અમુક પાકો આપણે લેતા હોય છે જાયદ પાક. બંગાળાની જે ખાડી છે, બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર જ્યાં ગ્રીષ્મ ઋતુ છે, ગ્રીષ્મ ઋતુમાં ઉષ્ણ કટિબંધ ચક્રવાત તૈયાર થાય છે. ચક્રવાત એટલે વંટોળ તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ હોય છે આગળ વધતા જતા છે, અને કિનારા તરફ આગળ વધતા કિનારાના જે અમુક પ્રદેશો છે એ અમુક પ્રદેશોમાં ક્યારેક ભારે નુકસાન પણ સર્જાય છે. તમને એ કીધું છે કે બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ગ્રીષ્મ ઋતુમાં ઘણી વખત ઉષ્ણ કટિબંધીય ચક્રવાત તૈયાર થતો હોય છે, એટલે કે ઉષ્ણ કટિબંધીય વંટોળ તૈયાર થતો હોય છે, અને આ જે ચક્રવાત છે એ ચક્રવાત ઘણી વખત એ કિનારા તરફ આવે છે, તો એ કિનારા તરફ આગળ વધતા કિનારાના જે અમુક પ્રદેશો છે એ પ્રદેશોમાં ભારે નુકસાન થતું હોય છે. અને દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન શું હોય છે, અનુભવતા હોય છે. ઉનાળામાં આપણે એમ તે ગરમ અને સૂકું હવામાન જ અનુભવીએ છીએ. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન શું હોય છે, વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. હવે આપણે અહીંયા જોઈએ તો ઘણા એવા પ્રદેશો છે, ઘણા પ્રદેશોમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ મે માસ દરમિયાન જે મલબાર કિનારો છે, મલબાર કિનારે થોડા અંશે વરસાદ પડતો આપણને જોવા મળે છે, એટલે કે જે કેરીના પાકને પકવવામાં શું હોય છે, મદદરૂપ થાય છે, જેને આપણે આમ્રવૃષ્ટિ કહેવામાં આવે છે, જે કેરી અને કોફી એ બંને પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. તો આ થયું તમારે ઉષ્ણ ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુ, જે આપણે ઉનાળો માર્ચથી મે મહિના સુધી અનુભવીએ છીએ. ત્યાર પછી આવે છે તમારે વર્ષા ઋતુ એટલે કે ચોમાસુ, જે આપણે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન આપણે અનુભવતા હોઈએ છીએ. હવે વર્ષા ઋતુ છે, તો કે ભારત કેવો પ્રદેશ છે, તો કે ખેતી પ્રધાન દેશ છે. હવે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણવામાં આવે છે. હવે આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ છે, વર્ષા ઋતુ ભારત માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. હવે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો જે ખેડૂત છે એ વર્ષા ઋતુના પારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં શું હોય છે, ગૂંથાયેલો રહે છે. હવે ભારતનો જે ખેડૂત છે એ ખેડૂત વર્ષા ઋતુનો પ્રારંભ થાય ત્યારથી જ ખેતીની પ્રવૃત્તિમાં શું હોય છે, ગૂંથાયેલો રહે છે, એટલે કે ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં જે વરસાદ થતો હોય છે થોડે અંશે, કે માની લો કે જે આ વર્ષા ઋતુ છે અને વર્ષા ઋતુમાં જે વરસાદ પડે છે, ભેજવાળું વાતાવરણ અનુભવાય છે, વાદળછાયું હવામાન આપણે અનુભવીએ છીએ, એ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નેતૃત્વ મોસમી પવનોને આપણે આભારી હોય છે. હવે તમને અહીંયા કીધું કે આ ઋતુ છે વર્ષા ઋતુ, અને વર્ષા ઋતુમાં જે થતો વરસાદ છે એ વરસાદ અને ભેજવાળો તથા વાદળવાયુ જે હવામાન છે એ હવામાન
ભારત તરફ જે વાતા જે પવનો છે કેવા પવનો તો કે મોસમી પવનો છે દક્ષિણ પશ્ચિમી નેતૃત્વ મોસમી પવનો છે એ મોસમી પવનોને આભારી છે તેથી જ આ ઋતુને આપણે નેતૃત્વના મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ અને ભારતમાં લગભગ બધા જ વિસ્તારો છે એ વિસ્તારોમાં ત્યાંથી વરસાદ થાય છે હવે મે મહિનાનો જ્યારે અંત આવે છે એટલે કે મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં જે ઊંચા હવામાન આવે છે ઊંચું તાપમાન છે એ ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે અહીંયા તમને કીધું છે કે જે મે મહિનો આવે છે અને મે મહિનાનો જે અંત આવે છે તો એ અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં ઊંચું તાપમાન થાય છે ઊંચા તાપમાનને કારણે આપણે જે હવાનું હલકું દબાણ ત્યાં આપણે અનુભવીએ છીએ એટલે કે હલકું દબાણ ત્યાં રચાય છે હવે આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે અને એ સમયે દક્ષિણનો જે હિન્દ મહાસાગર છે એ હિન્દ મહાસાગર પર આપણે ભારે દબાણ અનુભવીએ છીએ અને એટલા માટે હિન્દ મહાસાગર પરથી જે પવનો ઉત્તરના હલકા દબાણ તરફ શું થાય છે ખેંચાઈ જાય છે અને એમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી જે ઉનાળાના જે મોસમી પવનો ભારત તરફ વાય છે એ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં શું થાય છે વરસાદ લાવવા માટે મદદરૂપ થાય છે અહીંયા તમને શું કીધું છે કે મે મહિનાનો જે અંત આવે છે એ અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયામાં મધ્ય એશિયાના જે ભૂમિભાગો છે એ ભૂમિભાગો પર ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે અને એ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ થાય છે અને તેથી હિન્દ મહાસાગર પરથી પવનો જ્યારે ઉત્તર તરફ આવે છે તે ઉત્તરના હલકા દબાણો તરફ શું થાય છે ખેંચાઈ આવે છે અને આ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ આવે છે અને એને કારણે આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં શું થાય છે વરસાદ લાવવા માટે ઉપયોગી થતા હોય છે હવે દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પીય આકારને લીધે ત્યાંના જે નેતૃત્વ કોણીય મોસમી પવનો છે એ મોસમી પવનોને આપણે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે કયા બે ભાગમાં તો કે પહેલું છે તમારે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું છે તમારે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો એ તમે શું કીધું કે દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પીય આકાર છે એ આકારને લીધે નેતૃત્વ કોણીય મોસમી પવનોને આપણે બે ભાગમાં વહેંચવામાં આવે છે એક તો પહેલો ભાગ આવે તમારે મધ્ય સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું આવે છે તમારે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો તો આ થયું તમારે વર્ષા ઋતુ એના પછી આવે છે તમારે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે આવે છે તમારે ઓક્ટોબરથી નવેમ્બર સુધી ઘણીવાર તમારે એક માર્ક્સમાં પૂછાય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે આવે છે તો ક્યારે આવે ઓક્ટોબરથી નવેમ્બર સુધી હવે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે આ ખાસ યાદ રાખજો તમે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે હવે અરબ સાગર ઉપરથી આવતા જે પવનો છે એ પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે હવે અરબ સાગર ઉપરથી જે પવનો આવે છે એ પવનોની આડે કોણ આવી જાય છે તો કે પશ્ચિમ ઘાટ આવે છે એટલા માટે સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવ ઉપર વરસાદ થાય છે એને કારણે એના જે પશ્ચિમી ઢોળાવો છે પશ્ચિમી ઢોળાવ ઉપર શું થાય છે વરસાદ થાય છે અને પશ્ચિમી ઘાટ ઓળંગીને જે પવનો આવે છે એ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો પર પહોંચે છે ત્યારે ત્યાં ભેજનું પ્રમાણ શું થાય છે ઘટી જતું હોય છે તમને શું કીધું કે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે અને અરબ સાગર ઉપરથી આવતા જે પવનો છે એ પવનોને આડે પશ્ચિમ ઘાટ આવે છે અને આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર વરસાદ જ પડે છે અને પશ્ચિમી ઘાટ એ જ્યારે ઓળંગીને આવે છે
ત્યારે જે ઓળંગીને આવતા એ પવનો છે એ પવનો જ્યારે દ્વિકલ્પ્ય ઉચ્ચ પ્રદેશો પર પહોંચે છે ત્યારે એના ભેજનું પ્રમાણ શું થાય છે ઘટતું જાય છે તેથી તે વિસ્તારમાં વર્ષા ઋતુને લીધે ઓછો વરસાદ પડે છે મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ પડે છે જ્યારે ત્યાંથી આપણે થોડે દૂર આવેલા જે પુણેમાં જો જઈએ તો ત્યાં 75 સેમી જેટલો જ વરસાદ નોંધાય છે હવે પશ્ચિમ કિનારેથી આપણે ઉત્તર તરફ જઈએ તો કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ શું થાય છે ક્રમશઃ ઓછું થતું જાય હવે પશ્ચિમ કિનારો છે પશ્ચિમ કિનારાથી આપણે ઉત્તર તરફ જઈએ તો કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્રમાં એમ વરસાદનું પ્રમાણ શું થાય છે ક્રમશઃ ઘટતું જાય છે અને આ મોસમી પવનોનો એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગમાં મધ્ય પ્રદેશમાં એ પ્રવેશ કરે છે અને જે આ મોસમી પવનો વાય છે એ મોસમી પવનોનો આપણે એક ફાટો જોઈએ તો એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્ય પ્રદેશમાં શું કરે છે પ્રવેશે છે અને પવનના આ ફાટા સાથે આપણે આગળ જેમ જેમ આગળ જઈએ છીએ એમ બંગાળાની ખાડી પરથી આવતા જે પવનોની સાથે શું થાય છે ભળી જતા હોય છે તમે શું કે જે મોસમી પવનો છે એ મોસમી પવનોનો એક ફાટો હવે આપણે નકશામાં જોઈએ તો એને જે ફાટો પડે છે એ ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગને માર્ગથી મધ્ય પ્રદેશમાં એ પ્રવેશ કરે છે અને પવનના આ ફાટા સાથે જેમ એ આગળ જાય છે એમ આગળ જતા એ બંગાળાની ખાડી પરથી જે આવતા પવનો છે એ પવનો સાથે શું થાય છે ભળી જાય છે તે ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફે શું થાય છે આગળ વધતો જાય છે હવે અરબ સાગરના જે પવનો છે એ અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ ઉપરથી પસાર થાય છે અને ત્યાંથી પસાર થઈને રાજસ્થાન તરફ શું થાય છે આગળ વધે છે અને ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો હોતા નથી આથી આ જે પવનો છે એ પવનો માં રહેલું જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ત્યાં કેવી રહે છે ઓછી રહે છે હવે આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો જોવા મળતા નથી એને કારણે જે આ પવનો છે ને એ પવનોમાં રહેલું જે ભેજનું પ્રમાણ છે એ પ્રમાણ સંપૂર્ણપણે ઘનીભવનમાં થવાની એની શક્યતા કેવી રહે છે ઓછી રહે છે તેથી ગુજરાતમાં આપણે ઓછો વરસાદ પડે છે હવે ગુજરાતમાં વરસાદ વરસવાને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે હવે ગુજરાતમાં વરસાદ વરસાવીને જે આ પવનો છે એ પવનો ક્યાં પ્રવેશ કરે છે તો કે રાજસ્થાનમાં પ્રવેશ કરતા હોય છે આજે મોસમી પવન આવ્યા એ પવનો જ્યારે ગુજરાતમાં વરસે છે અને ગુજરાતમાં વરસીને એ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે ત્યાં ભેજનું પ્રમાણ શું થાય છે ઘણું ઓછું થતું જાય છે આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે અને રણ વિસ્તારોમાં 10 સેન્ટીમીટર કરતાં પણ આપણને ઓછો વરસાદ પડતો જોવા મળે છે તો આ થયું તમારે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે આપણને ઓક્ટોબરથી નવેમ્બર સુધી અનુભવાય છે હવે તમને આજે જેટલું આ કરાયું ભારતનું ઋતુચક્ર તો કે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે એમાં સૌથી પહેલા છે તમારે શીત ઋતુ ગ્રીષ્મ ઋતુ એટલે ઉષ્ણ ઋતુ વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ હવે શીત ઋતુ છે એટલે કે શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન આવે છે ગ્રીષ્મ ઋતુ ઉષ્ણ ઋતુ છે એટલે ઉનાળો જે માર્ચથી મે મહિના સુધી અનુભવાય છે વર્ષા ઋતુ એટલે કે ચોમાસું જે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો છે જ્યારે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે આપણે ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો સમયગાળો હોય છે આજે તમને જેટલું કરાયું છે એટલું ઘરે એકવાર વાંચી લેજો